નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ વન વિભાગના કર્મચારીને માર મારવાની અને ફાયરિંગ કરવાની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી સમાજમાં ખળભળાહટ મચી જવા પામ્યો છે, જે બાદ ધારાસભ્ય ચેતર વસાવા ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસની પકડથી હાલ દૂર છે. પરંતુ ચેતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસ અને આપ મેદાનમાં ઉતરી દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેમાં નેત્રંગ મામલતદાર કચેરીમાં ધસી આવી કોંગ્રેસે અને આપના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર વચ્ચે ચેતર વસાવાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આપ કોંગ્રેસના આગેવાનોએ અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે તેવી જાહેરાત કરી હતી. આ દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગી નેતા સંદીપ માંગરોલા, યુવા આગેવાન શેરખાન પઠાણ તેમજ મોટી સંખ્યામાં આપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. પહેલા અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ આપણી પર શાસન કર્યું, પણ એ આદિવાસીઓ પર કોઈ દિવસ શાસન કરી નથી શક્યા. અંગ્રેજોએ આપણી પર જોલ જુલમ બધું જ કર્યું, એ લોકોએ આપણે જેલો ભરી, રોડ પર આંદોલન કરવા પડ્યા, પણ આપણે આઝાદી મળીને મળી તો આજે આ તાનાશાહી સરકારની સામે પણ આપણે આવી રીતે જ આઝાદી લેવાની છે. ભલે તમે અમારા એક ચેતરભાઈને જેલમાં નાખશો તો અમારા હજાર ચેતરભાઈ જેલમાં જવા તૈયાર છે. અધિકારી સાહેબ, તમે ટેન્શન ના લેતા, આ તો તમારી ઉપર અમારા દબાણ કરીને આ બધું કરવામાં આવે છે, એટલે અમને અધિકારીઓથી કોઈ નથી. એ લોકોને બી અમે સાથ સહકાર આપવાના છે, કારણ કે હવે આ લોકોના કિલોમીટર પટી ગઈ. અને જે રીતે આદિવાસી સમાજના હકની વાત આવે છે ત્યારે ભરૂચના સાંસદ હોય કે આદિવાસી રિઝર્વ સીટો ઉપર ચૂંટાયેલા કોઈ પણ જનપ્રતિનિધિ હોય એને પાર્ટી લાઈન ઉપર વાત કરતા આવડે છે, પણ આદિવાસી સમાજની પડખે ઊભું રહેવાનું આવે ત્યારે એમના પેટમાં તેલ રેડાય છે. એવા જનપ્રતિનિધિઓ હવેથી આ વિસ્તારમાંથી ચૂંટાઈને જવાના નથી, એમની એ ખ્યાલ આવી ગયેલો છે. અને એટલા માટે એ બે બાકડા બનીને શું બોલે છે એમને પોતે કંઈ ખ્યાલ રહેતો નથી, અને દોષનો ટોપલો કોંગ્રેસ ઉપર દોડે છે. રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયાનું ગઠબંધન થયેલું છે, આ નિર્ણય રાષ્ટ્રીય કક્ષાનો હોય છે. આજે એ મુદ્દો નથી, આજે કોઈ રાજકીય વાત નથી, આજે માત્ર આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર છે એ અત્યાચારની સામે લડવા માટે અમે તમામ લોકો એક થઈને લડીશું અને આ ભારતીય જનતા પાર્ટીની ખુરશીને હલાવી લાવી. કાલે મનસુખભાઈ વસાવા પણ આદિવાસીઓની પડખે ઉભા રહીને વાત કરે અને એમની ઉપર એમની જ સરકારે અત્યાચાર કરે તો મનસુખભાઈની પડખે પણ અમે ઉભા રહેવા માટે તૈયાર છીએ. બરાબર છે, હિંમત. આજે નર્મદા અને ભરૂચ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યા પર આદિવાસી નેતાને બચાવવા માટે કોઈ જગ્યા પર કોઈ અવાજ એ લોકો બોલવા દેતા નથી, ત્યારે અમે નેત્રંગ તાલુકાની અંદરથી આજે શરૂઆત કરેલી છે. મારી આ મીડિયાના માધ્યમથી પ્રશાસન અને પોલીસ અને આ સરકારને વિનંતી છે, તાત્કાલિક ધોરણે કાયદેસર જે નિષ્પક્ષ તપાસ કરી અને જે કોઈ આરોપી હોય જે નથી તેમને કાઢી તેમનું નામ આ એફઆઈઆરમાંથી કમી કરવામાં આવે એવી માંગને લઈને આજે અમે લોકો આવેદન પત્ર આપેલું છે. જે જંગલની જમીનો જેમની સનોદો છે એમને એટલી જમીનો પણ આપવામાં આવે, એની અંદર આજે ભરૂચ જિલ્લાના તમામ આગેવાનો અને તમામ આદિવાસી સમાજના આગેવાનોને સાથે રાખીને અમે લોકોએ આજે આ એક મામલતદારશ્રીને આવેદન પત્ર આપેલું છે. ત્યારે મારી મીડિયાના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે આના કરતાં પણ મોટા આંદોલનો કરી અને આ યુવાન નેતાને ન્યાય અપાવીશું.